સવંત 1876 અષાઢ સુધી ત્રિજદન ગઢડા મધ્ય દાદાના દરબારમાં ભગવન શ્રી વાસુદેવ નારાયણના મંદિર ની આગળે આથમણે દ્વાર ઓરડા તે ઓસરી ની ઉપરે શ્વેત ખેસ પહેર્યો ને શ્વેત ચાદર ઓઢીતી મસ્તક ઉપર શ્રીજી શ્વેત પાઘ બાંધીતી કંઠ વિશે શ્વેત ફૂલ નો હાર પહેરીને હરી સનમુખ મુનિ તથા ભક્ત તણી સભા ભરી પછી શ્રીજી મહારાજ બોલ્યા રે સર્વે સાંભળો પ્રશ્ન પૂછી રહ્યા રે સંત કહે પૂછો ને શિર તાજ રે ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ રે દેશ કાળ ક્રિયા સંગ ને મંત્ર રે દેવતાનું ધ્યાન દીક્ષા ને શાસ્ત્ર રે આઠવાના જો સારા હોય રે બુદ્ધિ પુરુષની નિર્મળ થાય રે અને આઠે જો ગુંડા થઈ જાય રે તો પુરુષ બુદ્ધિ ભ્રષ્ટ થાય રે માટે એમાં પૂર્વ સંસ્કાર તણુ રે કઈ જોર છે કે નહીં કહેવાનું રે મુનિ કહે પૂર્વ કર્મ નું જોર રે સર્વ વિશે જણાય છે જરૂર રે જેવા જેવા કર્મ કરે છે જીવ રે તેનું ફળ મળે આગલે ભવ રે જેના સારા પૂર્વ કર્મ રહાવે રે દેશ પવિત્ર વિશે જન્મ આવે રે અને ભૂંડા કર્મ જેના કહાવે રે ભૂંડા દેશમાં તેને જન્મ આવે રે તેમાં કાળા દીક જે સાત રહ્યા રે જેવા કર્મ તેવા ના યોગ બના રે માટે સર્વે માં પૂર્વ કર્મ તણુ રે વધુ જણાય છે પ્રધાન પણુ રે દેશ કાળા દીક જે આઠ તેનું રે કોઈ ઠેકાણે જ પ્રધાન પણું રે પૂર્વ કર્મ નું તો સર્વ ઠેકાણે રે હોય પ્રધાન પણું સહુ જાણે રે શ્રીજી કહે દેશ કાળ થી લઈ રે દેવતા જે પરમેશ્વર કે રે ત્યાં પર્યંત સર્વ વિશે કહો રે પૂર્વ કર્મ ને જ પ્રધાન લહો રે તે તો કિયા શાસ્ત્ર ને મતે ભણો રે કોઈ વચન તે ભણી દેખાડો રે એક કર્મ નું જ પ્રધાન પણું રે તે તો જેનો ના શાસ્ત્ર માં લખાણું રે અન્ય શાસ્ત્ર માં એક ભગવાન રે બીજો ભક્ત સંગ કહ્યો પ્રધાન રે માટે તમે કેવળ પૂર્વ કર્મ રે તેનું જ પ્રતિપાદન કરો મર્મ રે માટે ઉપર સત્સંગી જણાવો રે છાના નાસ્તિક છો કે શું કહાવો રે કાજે નાસ્તિક વિના બીજા કોઈ રે કર્મ પ્રતિપાદન કરે નહીં રે અને નાસ્તિક તો વેદ ને શાસ્ત્ર રે વળી પુરાણ ને મહાભારત રે
આદિ સર્વ ગ્રંથ ને ખોટા જાણે રે, નિજ માગધી ગ્રંથ સાચા માને રે, એવા નાસ્તિક તે મૂર્ખ થઈ રે, એક કર્મ પ્રતિપાદન કે રે, અને જો પૂર્વ કર્મે કરીને યારે દેશાધિક આઠ ફરતા હોય રે, મારા વાળને વિશે પુણ્ય વાળા રે, કેટલા કરાજા થયા તે જાળા રે, તેને અર્થે સો હાથ ઊંડા પાણી રે, નથી ઉપર છલા થયા જાણી રે, પૂર્વ કર્મ ને વશ દેશ હોય રે, ભક્ત માટે તે ઊંચા આવ્યા જોઈ રે, પાપી અર્થે ઊંડા ગયા જોઈએ રે, પણ એમ થતું નથી કઈએ રે, મારા વાડ દેશમાં પાપી હોય રે, કા તો પુણ્ય વાળો જે હોય તોય રે, પાણી ઊંડા જ ઉપજે તે જાગ રે, દેશ નિજ ગુણ ન કરે ત્યાગ રે, માટે દેશ કાળા દીક જે કહી રે, પૂર્વ કર્મે ફેરવા ફરે નહી રે, નિજ કલ્યાણ ને ઈચ્છે છે જે હિરે, તેને કર્મ બળ રાખવું નહી રે, ગુંડા દેશ કાળા દીક જ્યાં હોય રે, તેને ત્યાગીને રૂડા જ્યાં દેખાય રે, તેનું સેવન કરવું શું જાણ રે, ભૂંડા દેશ કાળે નહી કલ્યાણ રે, દેશ બારણે પણ સારો નરસો રે, દેહ રૂપ દેશ પણ તે સરખો રે, સારા દેહ માં જ્યારે જીવ હોય રે, શીલ સંતોષાદિ ગુણ વર્તાય રે, દેહ રૂપ ભૂંડા દેશ માં રહ્યો રે, કામ ક્રોધ લોભ મોહ થી ભર્યો રે, વાળી માદને મત્સર ઇત્યાદિ રે, ભૂંડા ગુણ પામે છે ત્યારે વૃદ્ધિ રે, સારો અને ભૂંડો જે સંગ થાય રે, તેની વિગતિ તો આમ કહેવાય રે, જેનો સંગ થાય તે સાથે રહી રે, કોઈ રીતે અંતરે રહે નહી રે, શત્રુ ને પણ હૈયે ઘાલી ભેટે રે, અંતર માહી તો લાખો ગાઉ છેટે રે, એમાં ઉપર લો તે સંગ નહી રે, મન કર્મ વચને તો જ સહી રે, માટે સંગ તો પ્રભુ અને ભક્ત રે, બે તણો જ કરવો આ જગત રે, જેથી જીવ તણું કલ્યાણ થાય રે, પણ પાપી નો સંગ ન કરાય રે, પછી શ્રીજી મહારાજે મધ્યાને રે, સર્વે નાના વિદ્યાર્થી સાધુઓને રે, નિજ સમીપ બોલાવીને કહ્યો રે, મને પ્રશ્ન પૂછો વિદ્યાર્થી સહુ રે, મોટા શિવાનંદ સ્વામીજી કે યરે, ભગવાન નો અચળ નિશ્ચય રે, જેને હોય તે કેમ ઓળખાય રે, ત્યારે બોલ્યા શ્રીજી મહારાય રે, જેને અચળ નિશ્ચય અંતરે રે, ભગવાન જો સારી ક્રિયા કરે રે, અથવા તો નરસી ક્રિયા દિશે રે, સર્વે તેને કલ્યાણકારી ભાસે રે, ભગવાન જીતે અથવા હારે રે, ભાગે રાજી થાય ને શોક કરે રે, ઇત્યાદિક અનંત ક્રિયા જોઈ રે, ભક્ત નિશ્ચ
વચાયા વાળો એમ કે રે ભગવાન ની જે જે ક્રિયા હવી રે સર્વ જીવ કલ્યાણાર્થે જાણવી રે જ્યારે બોલે ત્યારે એવું ને એવો રે પરિપક્વ નિશ્ચય વાળો કેવું રે પછી નિર્માનંદ સ્વામી પૂછે રે ભગવાન ને તેના સંત વિશે રે દોષ બુદ્ધિ ન આવે તે ઉપાય રે તે તો કયો જાણવો હરિ રાય રે શ્રીજી કહે જેવો પ્રથમ કહ્યો રે પ્રભુ તણો અચળ નિશ્ચય રહ્યો રે તેને કોઈ રીતે પ્રભુને વિશે રે દોષ બુદ્ધિ આવે નહી રતિશે રે એવા મોટા જે ભગવાન ધારે રે તેના દાસ નો મહિમા વિચારે રે ભગવાન તણા ભક્ત નો પણ રે કોઈ રીતે ન આવે અવગુણ રે પછી નિર્માનંદ સ્વામી અને રે નાના પ્રજ્ઞાનંદ બે મળીને રે પૂછું જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ રે ત્રણે વિશે કેમ દેખાય મૂર્તિ રે શ્રીજી કહે પૂર્વ જન્મ નો કોઈ રે શુભ સંસ્કાર તે બલિષ્ઠ હોય રે તેણે કરી ભગવાન ની મૂર્તિ રે ત્રણે અવસ્થા અખંડ દેખાતી રે કાતો ભય કામ ને સ્નેહ પણ રે જેને વિશે અખંડ હોય ત્રણ રે તેને પ્રભુ વિના જે બીજું હોય રે તે ત્રણે અવસ્થામાં દેખાય રે ત્યારે પ્રભુ દેખે તેમાં શું કેવું રે તે તો દેખાય જ સર્વે જાણવું રે નાના શિવાનંદ સ્વામીજી પૂછે રે અચળ પાયો જેનો સત્સંગ વિશે રે કેમ જણાય એક તો એ પ્રશ્ન રે બીજો પ્રશ્ન પૂછું હે ભગવાન રે માન કામ ક્રોધ લોભ મદાશ રે આદિ શત્રુ નો કેમ થાય નાશ રે પછી બોલિયા શ્રીજી પ્રભુ રાય રે જેને સત્સંગે દ્રઢ પક્ષ હોય રે કોઈ બોલે સતસંગ ઘસાતું રે ત્યારે તેથી ખામી નહી શકતું રે જેમાં પોતાના કુટુંબી જે હોય રે તેથી કચવાણ થઈ હોય તોય રે તેનું ઘસાતું કોઈ થી બોલાય રે ત્યારે તેને ખામી નહી શકાય રે દેહ સંબંધી નો પક્ષ છે જેવો રે સતસંગ નો પક્ષ જેને એવો રે તેનો પાયો સતસંગ ને વિશે રે અતિશય ઘણો અચળ દિશે રે હવે બીજો પ્રશ્ન ઉત્તર કેવો રે જેને સતસંગ નો પક્ષ એવો રે તેહ સંત ને સતસંગી સાથે રે માન મત્સર ઈર્ષા કેમ રાખે રે માટે જેને સત્સંગ પક્ષ હોય રે તેના માન મત્સર ઈર્ષા એય રે આદિ અંત શત્રુ જે જે રહાય રે તેહ સર્વે નો નાશ થઈ જાય રે જેને સત્સંગી તણો પક્ષ નોય રે સતસંગી કુસંગી સમ હોય રે સતસંગે મોટો ભલે કેવાતો રે પણ અંતે જાતા વિમુખ થતો રે
પછી નાના આત્માનંદજી કે યરે ભગવાન ને તેના સંત જે યરે કોઈ કને તો નિધડક થઈ રે જેમ કહેવું ઘટે તેમ કે રે તેની કરનો ભરોસો જે આવે રે આનું મન કે તિરસ્કાર થાવે રે તોય પણ કોઈ રીતે એ પાછો રે નહીં પડે એવો જે હા ભરોસો રે ભગવાન ને ભગવત સંત રે તેને કેવી રીતે આવે અત્યંત રે એક તો એ જે પ્રશ્ન તે કહેવાય રે બીજો પ્રશ્ન તે પૂછું હરિ રાય રે જે હા સંત પાસે આપે રે વાય રે જેવું આપણા પર હેત હોય રે તેવું સર્વ સંતને કેમ રહે રે પછી સહજાનંદ સ્વામી કહે રે શિવાનંદ સ્વામી ના પ્રશ્ન કેરો રે જેવો ઉત્તર કર્યો છે અનેરો રે તેવો સત્સંગનો દ્રઢ પક્ષ હોય રે તેને કેતા સુણતા સંશય નાય રે કોઈ રીતે કુવિશ્વાસ ન આવે રે આને કે શું તો સત્સંગમાંથી જાવે રે તેનો દ્રઢ વિશ્વાસ સૌને હોય રે એનો સત્સંગ તો અચળ છે યરે એને કે શું કાંઈ ફિકર નથી રે હવે બીજો ઉત્તર કહું કથી રે જેની પાસે પ્રથમ પોતે રહ્યો રે તેની સાથે અણ બનાવ થયો રે ત્યારે બીજા પાસે જઈને રહે રે કોઈ પ્રથમ નું ઘસાતું કહે રે તેને ખમી શકે જ નહીં જ્યારે રે સર્વ સંતને સમજાય ત્યારે રે તેની પાસે ચાર અક્ષર ભણો રે તેનો ગુણ મુકતો નથી ગણો રે માટે સાધુ છે આ તો બહુ રૂડો રે પણ સાધુ કૃતજ્ઞ નથી કુડો રે એમાં જાણીને સર્વે સંત મન રે તેને હેત રહે છે આવા જન રે અને જે પાસે પેલા રહ્યો હોય રે તેને મૂકીને બીજા પાસે જાય રે ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો રે તેની નિંદા કરતો જાય કહ્યો રે સર્વ સંતને મજ જણાય રે આ તો કૃતજ્ઞ પુરુષ ગણાય રે જ્યારે આપણી સાથે નહીં બને રે ત્યારે આપણી પણ નિંદા ખણે રે પછી તેની ઉપર કોઈને યરે હેત રહે જ નહીં અતિશય રે પછી દહરાનંદ સ્વામી પૂછે રે ભગવાન અક્ષરાતીત જે છે રે મન વાણી થકી છે તે તો પર રે વળી સર્વ જીવને અગોચર રે તે હા સર્વને પ્રત્યક્ષ દેખાય રે તેનો કયો હેતુ છે તે કહેવાય રે મહારાજ કહે અક્ષર પર રે મન વાણીથી પર અગોચર રે એવા જે ભગવાન તેજ પોતે રે કૃપા કરીને એમ ધારે જોતે રે મૃત્યુ લોકન જ્ઞાની ને અજ્ઞાની રે મને દેખો સર્વે મનુષ્યો ની રે એમ ધારી સત્ય સંકલ્પ એવા રે
પ્રભુ થાય મનુષ્ય દેખે તેવા રે, તે તો કૃપા કરીને એવા થાય રે, ત્યારે સર્વને પ્રત્યક્ષ દેખાય રે, પછી ત્યાગાનંદ સ્વામી પૂછાય રે, ભગવાન તે રાજી કેમ થાય રે, ત્યારે મહારાજ બોલ્યા જેને રે, ભગવાન રાજી કરવા તેને રે, દેહ તણા સુખ ને ન ઈચ્છાય રે, દર્શન લોભ ન વરખાય રે, પ્રભુ જેમ કહે તેમ કરવું રે, હરી રાજી થયાનું સાધન તેવું રે, પછી લક્ષ્મણાનંદ સ્વામી પૂછે રે, ભગવાન ને તેના સંત જે છે રે, તેનો સમાગમ આશ્ચર્ય સરખો રે, કેમ સમજીએ ત્યારે નિરખો રે, વળી આઠે પોર અંતર માહી રે, અહો અહો સરખું કેમ રહે રે, પછી બોલ્યા શ્રીજી મહારાય રે, જે હા ભક્તને એમ સમજાય રે, આજે ભગવાન ને આજે સંત રે, સર્વે ગોલોક વૈકુંઠ ના મુક્ત રે, વાળી બ્રહ્મપુર તણા નિવાસી રે, મુને મહિલા સંતને અવિનાશી રે, રહે જ્યાં સંતને ભગવાન રે, સર્વે ધામ ત્યાં બિરાજમાન રે, એવા સંત ભેળો મારો નિવાસ રે, મારું અતિ બડું ભાગ્ય છે ખાસ રે, એમાં જનને જ્યારે સમજાય રે, આઠે પહોર આશ્ચર્ય રે વાય રે, અને આઠે પહોર આનંદ ના રે, સમુદ્ર માં જીલ તો રહે જના રે, પછી પરમાત્મા નંદજી પૂછે રે, સંત તણા ત્રિશ લક્ષણ કે છે રે, એકાદશ સ્કંદ માહી દેખાવે રે, કયો ઉપાય કરે ત્યારે આવે રે, પછી બોલ્યા હરિ પ્રભુ રાય રે, ત્રિશ લક્ષણે યુક્ત સંત હોય રે, તેને વિશે ગુરુ બુદ્ધિ રખાય રે, વળી દેવની બુદ્ધિ પણ હોય રે, મન કર્મ વચને સંગ કરે રે, તેમાં ત્રિશ લક્ષણ આવી ઠરે રે, એવી રીતે સર્વ શાસ્ત્ર કહાય રે, સંત સેવે સંત સરખો થાય રે, પછી શાંતાનંદ સ્વામીજી પૂછે રે, એક ભગવાન સ્વરૂપ વિશે રે, વૃત્તિ અખંડ જે રાખતો હોય રે, બીજો ભજન સ્મરણ કરાય રે, કથા કીર્તન કરે વળી સુણે રે, બેય ભક્તમાં કયો શ્રેષ્ઠ ભણે રે, પછી બોલ્યા શ્રીજી મહારાય રે, જેને નિર્વિકલ્પ સમાધિ થાય રે, દેહ તણી ખબર રહે નહીં રે, એવો ભગવાન નો ભક્ત હોય રે, તેજો કથા કીર્તન નવ કરે રે, તોય એવુંમાં શ્રેષ્ઠ તેજ ઠરે રે, જેને દેહ તણી ખબર રેતી રે, આપ મેળે ભજન માંથી ઉઠી રે, ખાવું પીવું દેહની ક્રિયા થાય રે, પણ કથા કીર્તન ન કરાય રે,
તેથી કથા કીર્તન જે કરતો રે, વળી કથા કીર્તન સાંભળતો રે, બેઉ ભક્ત માતે જ શ્રેષ્ઠ થાય રે, આવી રીતે ઉત્તર તેનો હોય રે. પછી આધારાનંદ સ્વામી કહે રે, કેવી રીતે આપણે જો વર્તીએ રે, જેણે ભગવાનને તેના સંત રે, થાય અતિશય પ્રસન્ન દેવંત રે. પછી શ્રીજી મહારાજ બોલિયા રે, પંચવર્તમાન પૂર્ણ રાખિયા રે, તેમાં ખોટ આવવા દેઈ નહીં રે, પ્રભુ અને સંત પ્રસન્ન થઈ રે. વેદાંતાનંદજીએ પૂછ્યું એ કરે, ભક્ત જનને પ્રથમ કઈ કરે, હોય ગોબરો સરખું વર્તાણું રે, પછી કયો ઉપાય કરે જાણું રે. ત્યારે તેની ઉપર ભગવાન રે, અને મોટા સંત થાય પ્રસન્ન રે. પછી શ્રીજી મહારાજ બોલિયા રે, સુણો તેનો ઉત્તર કરી રહ્યા રે, પોતામાં જે ભૂંડો સ્વભાવ હોય રે, જેણે હરિ સંત કુરાજી થાય રે, તેની સાથે જ્યારે વેર કરાય રે, હોય વેર તે સહુને જણાય રે, ત્યારે સંતને પડે તે ખબર રે, આની સાથે છે આને અતિ વેર રે, તે હા સંત તો સ્વભાવના વેરી રે, પક્ષ આપણે ભળી દયા કરી રે, જે હા પ્રકારે સ્વભાવ જીતાય રે, એવો સંત બતાવે તે ઉપાય રે, માટે જે સ્વભાવે કરો ફજેતા રે, દ્રઢ વેર બાંધીએ તેની સાથ રે, જેણે તેનું મૂળ ઉખડી જાય રે, એવો આપણે કરવો ઉપાય રે, જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે રે, ભગવાનને સંત દયા કરે રે, જ્યારે હરિને હરિજન તણી રે, જેની ઉપર દયા થાય ઘણી રે, ત્યારે તે હા ભક્ત ના હૈયા માયા રે, સુખ વર્ત્યા કરે છે અતિશય રે, વળી કલ્યાણ ને માર્ગે ચાલની રે, સામર્થ્ય પણ વધે તે ભક્ત ની રે, શત્રુ કામ ક્રોધ લોભ જે રહ્યા રે, તેનું બળ ઘટી જાય છે તિયા રે, માટે પોતાના શત્રુ કામાદી કરે, સાથે વેર કરવું ઘટે છે કરે, જે જે અંતર શત્રુ પોતા તણા રે, સાથે વેર કરામાં લાભ ઘણા રે. સ્વામી ભગવદાનંદ પૂછાઈ રે, ભગવાનની પાસે બેઠા હોય રે, ત્યારે જેવી ભીક રહે આપણે રે, તેવી છેટે કેમ કરીને બણે રે. પછી સહજાનંદ સ્વામી કહે રે, જેવી પાસે પ્રભુ મર્યાદા રહે રે, તેવી છેટે જાય તોય રહાય રે, પૂરું મહાત્મય જો સમજાય રે, મહાત્મય તો એમ કરી ભાન રે, અક્ષરાતીત એવા ભગવાન રે, તેની ઈચ્છા એથી અનંત કોટી રે, બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય મોટી રે, બ્રહ્માંડોને નિજ શક્તિ એ કરી રે,
પોતે ધારણ કરી રહ્યા હરિ રે. વ્યતિરે કથા કાતે ભગવાન રે, અન્વય પણે સૌમાં બિરાજમાન રે. અન્વય થકાતે વ્યતિરે કરહ્યા રે, એવા પુરુષોત્તમ પ્રભુ કહ્યા રે. પ્રભુ પ્રત્યક્ષ પ્રમાણ છે જેવા રે, અણુ અણુ પ્રત્યે તેવા ને તેવા રે. અંતર્યામી રૂપે બિરાજમાન રે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રે. તેના ડોલાવા વિના એક તૃણ રે, ડોલવાને સમર્થ નથી પણ રે. અનંત કોટી બ્રહ્માંડ વિશે થાય રે, સ્થિતિ ઉત્પત્તિ ને વળી પ્રલય રે. તે જીવને સુખ દુઃખ સંબંધ રે, તે તો સર્વે ભગવાન ને હાથ રે. ભગવાન કરે તે ટલું થાવે રે, જીવ કલ્યાણ અર્થે આહી આવે રે. ત્યારે પોતે ચાલે ઘોડે ચડીને રે, ઘોડો ચાલે પ્રભુને ઉપાડીને રે. પણ એ તો ઘોડાના એ આધાર રે, ભગવાન તે તો જગદ આધાર રે. જ્યારે પૃથ્વી પર બેઠેલા જોઈ રે, લાગે પૃથ્વી પ્રભુને ધરી રહી રે. પણ સ્થાવર જંગમ સહિત રે, સર્વે પૃથ્વીને ધરી રહ્યા નિત રે. વળી પ્રભુનું દર્શન થાય રે, તે તો કોઈ અજવાળે કરાય રે. રાતે ચંદ્રમા દીવો કેમ શાળ રે, દિના માહી સૂર્ય ને અજવાળ રે. પણ સૂર્ય ચંદ્રમા અગ્નિ સર્વે રે, તેના પ્રકાશ દાતા પ્રભુ કાવે રે. એવી અદ્ભુત સામર્થિ એમાં જ રે, તોયા જીવોના કલ્યાણ ને કજ રે. મનુષ્યની જેવા પોતે થઈને રે, નિત્ય દર્શન આપે છે તે મને રે. એવી રીતે મહાત્મય જણાય રે, જેવી પાસે રહે મર્યાદા હોય રે. દેવી ને તેવી પોતે છેટે જાય રે, ત્યાં પણ મર્યાદા રહેવાય રે. પછી વળી ભગવદાનંદ સ્વામી રે, બીજો પ્રશ્ન પૂછે હે અંતર્યામી રે. ભગવાન ના કરાવી ના કઈ રે, થતું નથી એનું જ કર્યું થઈ રે. ત્યારે પોતાને કાહરી ભક્તને રે, ગુંડા દેશ કાળ આવે છે તેને રે. તેહ દુખ કે મટાળતા નથી રે, કરે તાળા ના મન સુભાષાથી રે. શ્રીજી કહે જ્યારે તે ભગવાન રે, કરે મનુષ્ય દેહનું ધારણ રે. ત્યારે ભગવાનની એ જ રીતિ રે, સર્વે મનુષ્યની પેઠે દેખાતી રે. ભગવાન જે જે વ્યવહાર કરે રે, સર્વે મનુષ્યની જેમ આચરે રે. પણ અલૌકિક સામર્થિ રહી રે, તેને પોતે પ્રગટ કરે નહીં રે. એવી રીતે જે સર્વસત શાસ્ત્ર રે, તેમાં કહ્યા ભગવત ચરિત્ર રે. તેથી નવા ચરિત્ર જો કરાય રે, ત્યારે સંશય કરજો પ્રભુ માય રે. જીયા લગી પૂર્વ અવતાર જેવા રે, પ્રભુ ચરિત્ર કરે જે તેવા રે.
ત્યાં લગી તમારે મન માય રે નવ કરવો સંશય તે કાય રે પછી નિર્મળાનંદ સ્વામી કે અરે કેમ આપણે સમજી રેવાય રે જેણે કરી સંતનો મહિમાય રે અતિશય આપણને જણાય રે ત્યારે બોલ્યા શ્રીજી ભગવાન રે મત્સ્ય કચ્છ વારાહને વામન રે પરશુરામ ને રામ કૃષ્ણ જે હરે ભગવાન ના અવતાર તે હરે તેના મહિમાનો વિચાર કરે રે ભગવાન રામ કૃષ્ણ દે અવતારે રે અનંત જીવનો કર્યો છે ઉધાર રે તેવા પ્રભુના આસંત નિર્ધાર રે તેનો સમાગમ મને મળ્યો રે માટે અતિ બળ ભાગી હું થયો રે એવું જેને મનમાં સમજાય રે સંત મહિમા અતિશય જણાય રે નારાયણાનંદ સ્વામીજી કહે રે સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણ દેહ રે જેવા અન્વયપણે કેમ રહ્યો રે વ્યતિરેક પણે તે કેમ કહ્યો રે હરિ કહે જ્યારે દેહને વિશે રે સુખ દુઃખ નો યોગ તે આવશે રે જીવા સુખ દુઃખ પોતામાં માને રે ત્યારે જીવા અન્વયપણે જાણે રે ત્રણે દેહના સુખ દુઃખ જે હરે તેથી પોતાને ન્યારો જાણે તે હરે તે તો જીવનું વ્યતિરેક પણું રે આમાં અન્વય વ્યતિરેક જાણું રે શૂન્યાતીતાનંદ સ્વામીજી પૂછે રે જ્યારે જીવ સતસંગ કરે છે રે ત્યારે તો સંતને સત્સંગી માય રે અતિશય હેત જીવને હોય રે પણ પછી કેમ ઓછું થઈ જાય રે મહારાજ એ ઉત્તર કરાય રે શ્રીજી કહે પ્રથમ સંત વિશે રે અલૌકિક મતી હોય ને પછે રે સંત તણો અલ્પ દોષ તે જોય રે નિજ કુબુદ્ધિથી જાજો પરઠાય રે પછી એની અસદવાસના હોય રે તેણે સંતમાં ઓછો ભાવ થાય રે વિચારીને વાસના જો ટળાય રે પેલા હતો તેવો શુદ્ધ તે થાય રે અને અસદવાસના ટાળે નહીં રે અંતે જાતા વિમુખ થઈ જાય રે પછી પ્રસાદાનંદ સ્વામી જે હરે પ્રશ્ન પૂછે મહારાજને તે હરે જીવ તણ જે મોક્ષ કહેવાય રે તેનો હેતુ કયો છે હરિરાય રે શ્રીજી કહે જેમાં સંત કહે છે રે તેમાં સંશય રહિત કરે છે રે આવી રીતે જે નથી રહેવાય રે એ જ જીવને મોક્ષ હેતુ થાય રે ત્રિગુણાતીતાનંદ સ્વામી કે યરે દેશ કાળ ક્રિયાને સંગ જય રે તેનું વિષમપણું જ્યારે હોય રે ત્યારે તિયા શું કરવો ઉપાય રે પછી શ્રીજી મહારાજ બોલ્યા રે દેશાદિક વિષમ હોય તિયા રે ઉગરાનો એ જ ઉપાય કહું રે જે તે
વિકારે ત્યાંથી ભાગી જવું રે. નાના નિર્વિકાર આનંદજી કહે રે, ભગવાન નો નિશ્ચય તો રહે રે. તોયા અસદવાસના ટળે નયા રે, તેનું કારણ કયું કહેવાય રે. શ્રીજી કહે છે ભગવાન તણુ રે, મહાત્મય યથાર્થ નવ જણુ રે. તેણે કરે અસદવાસના જે હરે, નિજ અયે ટળતી નથી તે હરે. મોટા યોગાનંદ સ્વામીજી કહે રે, ભગવાન તણો નિશ્ચય જેહે રે. પરિપૂર્ણ છે તોય પ્રભુ વિશે રે, વળી કથા માહેત નવ દિશે રે. એમાં હેત જ કેમ નવ થાય રે, પછી શ્રીજી મહારાજ બોલાય રે. ભગવાનનું જેવું મહાત્મય રે, એવું એને સમજ આવ્યું નય રે. યથારથ જો ભગવાન તણુ રે, મહાત્મા સમજાય અતિ ઘણું રે. પ્રભુ વિના હેત કરવા જાય રે, તોય બીજે હેત ન રહે ક્યાંય રે. એક ભગવાન ને સંત જન રે, વળી પ્રભુની કથા ને કીર્તન રે. તેને જ વિશે અચળ હેત થાય રે, જ્યારે યથાર્થ મહિમા જણાય રે. પછી પ્રતોષાનંદ સ્વામી કહે રે, પ્રભુ ભક્તિ અચળ કેમ રહે રે. હરિ કહે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન રે, વાસુદેવને વળી સંકર્ષણ રે. કહ્યા ચાર પ્રકાર વ્યૂહ તે હરે, કેશવાદી ચોવીસ મૂર્તિ જે હરે. મારા હાદિક જે જે અવતાર રે, એહ સર્વે ના કારણ મોરર રે. એવા પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાન રે, પુરુષોત્તમ ને સામર્થ્યવાન રે. તેનો મહિમા અતિ સમજાય રે, શ્રવણાદિ ભક્તિ અચળ થાય રે. એવી રીતે સર્વ મુનિ ના પ્રશ્ન રે, તેનો ઉત્તર કરી ભગવાન રે. સહુ સંતને પૂછે કેર તાર રે, કામ ક્રોધ લોભ નર્ક ના દ્વાર રે. ત્રણ માંથી જેણે જે અતિશય રે, જીતી લીધો હોય તે સહુ કે રે. પછી જેને વાત ની દ્રઢતા રે હતી, તે સહુ તેમજ બોલતા રે. સુણી સર્વે મુનિ તણાવ ચન રે, અતિ રાજી થયા છે ભગવાન રે. આત્માનંદ સ્વામી યોગાનંદજી રે, ભગવદાનંદજી શિવાનંદજી રે. એહા ચાર જણા ને રાજી થઈ રે, ચરણારવિંદ દીધા હૃદય માઈ રે. પછી એમાં બોલા અંતરયામી રે, જેમાં મહાનુભાવાનંદ સ્વામી રે. આદિ જે છે મોટેરા સંત જન રે, તેની ભેળા ગણો આચાર પણ રે. એનું અપમાન થવા દેશો નહી રે, એમાં મુક્ત મુનિ આદિને કહી રે. જે જે મોટેરા હતા તેને પણ રે, ચારે સંતની કરી ભલામણ રે. પછી જય સચિદાનંદ કહ્યા રે, નિજ ઉતારે જમવા પધાર રે.
પછી જય સચિદાનંદ કહ્યા રે નિજ ઉતારે જમવા પધાર્યા રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મ શાસ્ત્રે શ્રી વચનામૃત સદગ્રંથે ગઢડા પ્રથમ પ્રકરણે સર્વદેશી જ્ઞાન નામ અષ્ટસપ્તિતમં વચનામૃતમ. ઇતિ શ્રી ગઢડા પ્રથમ પ્રકરણમ સમાપ્તમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.